प्रकरण नंबर बे लेक्चर नंबर सात जेनी अंदर सुवाहक नो स्थित विद्युत शास्त्र विषय आपणे अभ्यास करीशु। सुवाहक ना स्थित विद्युत शास्त्र नो जे टॉपिक छे ते आखो टॉपिक आपणे थियोरिटिकल छे बरोबर, पण एना जे सूत्रो छे सूत्रो नो खास उपयोग आवे छे। पण अमे ध्यान रखो कि पहलो प्रश्न धातुओमां स्थित विद्युत शास्त्र समझाओ, बाह्य विद्युत क्षेत्र में धातु ने मुक्ता थती असर समझाओ। बाह्य विद्युत क्षेत्र में जयरे धातु ने मुकवामां आवे छे त्यारे तेमां कई असरो जोवा मळे छे। तो धात्विक सुवाहक में गतिशील विद्युत भार वाहको तरीके इलेक्ट्रॉन होय छे अने धातुओ बने त्यारे तेमांना परमाणुनी छेल्ली कक्षामां रहेला वेलेंस इलेक्ट्रॉन ने कोई रीते ऊर्जा मळता परमाणुमांथी छूटा पड़ी जाय छे। मतलब અહીંયા આપણે સમજીએ તો ધારો કે આ કોઈ એક તત્વનો પરમાણુ છે, બરાબર મધ્યમાં તેનું કેન્દ્ર છે, આ પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા। તો આ જે સૌથી બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એને જો બહારથી ઉર્જા આપવામાં આવે તો તે આ કક્ષામાંથી શું થઈ જાય છે, દૂર થઈ જાય છે અને અસ્તવ્યસ્ત ગતિ કરે છે। આ મુક્ત ઇલેક્ટ્રોન માત્ર પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે પણ ધાતુમાંથી મુક્ત થતા નથી, તેથી ધાતુમાં ઇલેક્ટ્રોન વાયુ જેવી રચના હોય છે। મતલબ કે વાયુઓમાં જે રીતે પરમાણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે તે રીતે ધાતુઓમાં પણ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે। મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને એકબીજા ઇલેક્ટ્રોનને આયનો સાથે અથડાય છે। આમ ધાતુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી, ધારો કે આ કોઈ એક ધાતુ છે, આ ધાતુને નિયમિત વિદ્યુત ક્ષેત્ર એમાં મૂકવામાં આવે ત્યારે તેના પર આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધાતુની સપાટી પર જમા થાય છે। પરિણામે ધન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધાતુની સપાટી પર જમા થાય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય છે, પરિણામે જે ધન આયન હોય છે એ પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં સપાટી પર જમા થાય। ધાતુની સપાટી પર ધન અને ઋણ વિદ્યુત ભારો જમા થવાથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। આમ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય એટલે કે જે બહારથી આપેલું છે તે અને અંદરનું એટલે કે પ્રેરિત, બંને સમાન થાય ત્યારે સપાટી પર જમા થવાનું તે શું થઈ જાય છે, બંધ, એટલે ત્યાર પછી ઇલેક્ટ્રોનનું વહન ક્રિયા અટકી જાય છે, ત્યારબાદ ઇલેક્ટ્રોનના વહનની કોઈ ક્રિયા જતી નથી બરોબર। એટલે કે હંમેશા યાદ રાખો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બંને સમાન થવા જોઈએ તો જ ઇલેક્ટ્રોનના વહનની ક્રિયા અટકે, બાકી તેને વિદ્યુત સુવાહક તરીકે ઓળખી શકાય નહીં। હવે ત્યાર પછી આગળ સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા સુવાહકના અગત્યના પરિણામો લખો। આ બધા જ પરિણામ ખાસ મહત્વના એટલા માટે કે આ દરેક જે પરિણામો છે એ પરિણામ એની લાક્ષણિકતાઓ છે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અને એના આધારે તમે આગળ અભ્યાસ કરી શકશો। પહેલું પરિણામ કે સુવાહકની અંદરના વિસ્તારમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર શૂન્ય હોય છે, એટલે જ્યારે કોઈ પણ પદાર્થ સુવાહકની અંદર હોય ત્યાં કે અંદરની તરફ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યો થઈ જાય છે, પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। બીજું, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ કેવું હોય છે, લંબ હોય છે। સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં, જ્યારે બંને વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ જાય ત્યારે અંદર કોઈ વધારાનો વિદ્યુત ભાર જોવા મળતો નથી। સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાં અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે।
विद्युत बारित सुवाहक की सपाटी पर विद्युत क्षेत्र ई सदिश बराबर सिग्मा अपॉन एप्सिलॉन जीरो इंटू एन कैरेट है। केटलू छे? सिग्मा अपॉन एप्सिलॉन जीरो इंटू एन कैरेट। सुवाहक नी बटोल नी अंदर ना भाग में विद्युत क्षेत्र शून्य होय छे, एटले तेने इलेक्ट्रोस्टेटिक शील्डिंग कहे छे। अर्थात जानजो कि ज्यारे कोई पण सुवाहक होय एनी बटोल नी अंदर जोवामां आवे ત્યારે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે। આના વિશે આપણે આગળ પ્રશ્ન આવશે અભ્યાસ કરીશું। અને આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 25, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો। सुवाहक ने सपाटी पर विद्युत क्षेत्र शु हो सके तो धारो कि आ कोई सुवाहक है। सुवाहक अंदर आ कोई एक नानो सूक्ष्म खंड है। आ सूक्ष्म पृष्ठ खंड की घनता सिग्मा एस है। विद्युत क्षेत्र ऊपर तरफ है तो विद्युत भारित वाहक नो पृष्ठ है, तेनी विद्युत भार पृष्ठ घनता सिग्मा है। सुवाहकनी सपाटी पर पिलबॉक्स तरीके ओळखाती नाना नळाकार जेवी रचना गाउसियन पृष्ठ तरीके लो। एटले नानी नळाकार रचना छे जे गाउसियन पृष्ठ तरीके ओळखाय छे। आ रचना ने एवी रीते गोठवामां आवे के जेथी तेनो अर्धो भाग ए पृष्ठनी अंदर रहे छे, अर्धो भाग ए पृष्ठनी क्या रहे छे बहार रहे छे। एटले अर्धो भाग पृष्ठनी अंदर होय जे के आपणे कोई नळाकार होय अर्धो अंदर अर्धो बहार रखते। परिणाम सुवाहक अंदर जो भाग है त्या तो विद्युत क्षेत्र ई बराबर जीरो। परिणाम पिलबॉक्स अर्धा भाग साथ संकल प्लस शून्य थे। बीजु जो पिलबॉक्स आर्चेन क्षेत्र पर डीएस हो तो बंद सपाटी वे जेड़ विद्युत भार क्यू बराबर सिग्मा इंटू डीएस। नंबर एक, हम वाहक दरेक बिंदुए ई पृष्ठ खंड ने केवो छे लंब अहींया तमे आकृति में जोई शको छो। आ दरेक बिंदु धारो के हूँ अहींया लई लईश त्या आई पृष्ठ खंड ने केवो छे लंब छे। परिणामे ई सदिश समांतर डीएस थशे तेथी पृष्ठनी बहारना पिलबॉक्सना आडछेदमांथी बहार आवतु प्लस फाइ बराबर ई सदिश डॉट डीएस सदिश ई डीएस क्रॉस जीरो बराबर ई इंटू डीएस। गाउस नो प्रमेय प्रकरण एक में तुम भणी गेला छो। गाउस ना प्रमेय अनुसार फाई बराबर ईडीएस, फाई बराबर क्यू बाय एप्सिलॉन जीरो बराबर ई इंटू डीएस, क्यू बराबर सिग्मा इंटू डीएस बाय एप्सिलॉन जीरो बराबर ईडीएस। डीएस डीएस कैंसल तो ई बराबर सिग्मा बाय एप्सिलॉन जीरो। सदिश स्वरूपे लखीए तो ई सदिश बराबर सिग्मा अपॉन एप्सिलॉन जीरो इंटू एन कैरेट, जेमा जो सिग्मा धन होय तो ई पृष्ठमांथी बहारनी तरफ लंब होय, जो सिग्मा ऋण होय तो ई पृष्ठमांथी अंदरनी तरफ लंब होय छे। बराबर? एटले के ई सिग्मा केवो छे, धन विद्युत भारित छे कि ऋण विद्युत भारित तेना पर आधार राखे। प्रश्न नंबर 26, जरूरी आकृति दोरीने स्थित विद्युत शील्डिंग समझाओ। आगे आपणे कह्युं ते प्रमाणे के स्थित विद्युत शील्डिंग कोने कहेवामां आवे छे, स्थित विद्युत शील्डिंग एटले शुं? तो स्थित विद्युत शील्डिंग जेनी अंदर धारी लो के आ नानो कोई एक सुवाहक छे, आ सुवाहकनी सपाटी पर धन विद्युत भार अने ऋण विद्युत भार पथरायेलो छे। અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હશે ધન વિદ્યુત ભારનું તે પૃષ્ઠને લંબરૂપે બહારની તરફ હશે, ઋણ વિદ્યુત ભારનું જે હશે વિદ્યુત ક્ષેત્ર તે અંદરની તરફ હશે। આ તેની અંદર કોઈ એક નાનું બટહોલ છે, આ બટહોલની અંદર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઝીરો આગળ આપણે ભણી ગયા છીએ, કારણ ત્યાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હોતો નથી, વિદ્યુત ભાર માત્ર અને માત્ર સપાટી પર છે। એટલે કે સિગ્મા બરાબર ઝીરો, परिणाम वी बराबर वी जीरो। हम बटोल धरावत सुवाहक, बटोल अंदर कोई विद्युत भार नहीं,
बठोल ना परिमाण के आकार गमे तेव हो गमे तेव आकार नु बठोल हो चौरस लंबचौरस गमे तेव आकार नु बठोल हो तो पण एमां विद्युत क्षेत्र तो शून्य होय छे। बठोल वाला सुवाहक ने बाह्य विद्युत क्षेत्र में मूकिए तो पण बठोल में विद्युत क्षेत्र तो शुं थई जाय छे जीरो जोवा मळे छे। केम ये तो अहीं आपणे कहीं परस्पर विरुद्ध दिशा में थे। जो सुवाहक ने विद्युत भारित करवामां आवे अथवा बाह्य विद्युत क्षेत्र वडे तटस्थ सुवाहक पर विद्युत भार ने प्रेरित करवामां आवे तो पण बाह्य विद्युत भारो बठोल धरावता सुवाहक की बाह्य सपाटी पर ज रहे छे। आम सुवाहक नी अंदर बठोल नी बहार नी विद्युत असर थी हमेशा सुरक्षित रहे छे जेने स्थित विद्युत शील्डिंग कहे छे। आनु एक सारा में सारू उदाहरण हूँ जणावी दू तो अपने कार में बैठा होइए अने बहार थी विद्युत नो जीवंत तार कि आकाश मानी वीजड़ी कार साथे संपर्क में आवे तो कार ना बारणा जो बंद होय तो कार नी बठोल में विद्युत थी रक्षण मळे छे। मतलब कि तमे कार नी अंदर बैठा छो अने अचानक ऊपर थी वीजड़ी पड़े छे तो पण तमारा कार ना काच जो बंद हसे तो तेने कारणे तमे अंदर सुरक्षित रहो छो कारण कि तेने विद्युत शील्डिंग कहेवामां आवे छे। बरोबर? ओके।